सहनावतो सहनोभुनक्तो सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेव वशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने ृष्यति न त्वेष्टि
न शोचति न कांक्षति शुभा शुभ परित्यागी भक्तिमान यः स मे प्रियः निरपेक्षं मुनिं शान्तं नैवैरं समदर्शिनं अनुव्रजाम्यहं नित्यं पूयये अङ्घ्रिरेणुभिः। भगवान कहते श्रीमद् भागवत में निरपेक्षम अनपेक्षम चुरीर्दक्ष निरपेक्षम जो अपेक्षा की मुक्त है मुनिम शांतम जो मुनिश है शांत है निर्वैरम व्यर्थ मुक्त है समदर्शनम समदर्शी है। भगवान कहते हैं मैंने केटलो प्रिय है अनुप्रजा में अहम नित्यम हमेशा पाछल पाछल जाऊँ शेने माटे पुएत अंग्री रेणु बीही ए आग चारे ने हूँ पाछल चलू तेना शरण ने रस उड़े एना हूँ पवित्र थाऊ अनुप्रजा में हम नित्यम नित्यम पुएत अंग्री रेणु बीही। तो अपेक्षा थी मुक्त वगैरह गुणों धरावता भक्त भगवान ने आटला प्रिय है। पेलो मंदिर में बैसवा रिवाज आने माटे हो दर्शन करे पी लोग ओटले बेसता हे अपने कोई ने घेर जाइए तो ये मुकवा दरवाजा सुधी अपने पास दरवाजे पाचा उभा रही आज एम भगवान मुकवा पाचा पाचा ओटले बेसी भगवान ने क्या आज उधारी मिलीश अनुप्रजा ने हम नित्यम पूये अंग्री रेणु पी। उदासीनो गतम व्यत सर्वारंभ परित्यागी यो मत्कपत समय प्रिय यो न हृष्यति न द्वेष्यति न शोचति न कांक्षति। टूंक में स्वरूप में विचलित थतो नथी शुभाशुभ परित्यागी अप्राप्त सुखनी इच्छा थी जे मुक्त छे એ સમજ્યો છે આ તો જ્ઞાની ભક્તની વાતો છે એના લક્ષણો છે એટલે કે સમજ્યો છે એનો પ્રશ્ન જ નથી પણ છતાં આપણે સાધક માટેને સાધનાના ચિહ્ન બનાવવા હોય તો પછી આપણે અત્યારે તો એવું લાગે છે કે આનંદ અપ્રાપ્ત છે પણ મને આનંદનો અનુભવ નથી એ એક વસ્તુ છે અનુભવ નથી માટે મારે બહારથી આનંદ મેળવવાનો છે અથવા મારા સ્વરૂપગત આનંદનું ઉદઘાટન કરવાનું છે આનંદ ન હોવા છતાં આ બે વસ્તુ છે કે આનંદનો અનુભવ નથી પણ એક માણસ માને છે કે એ આનંદ મારે ક્યાંકથી મેળવવાનો છે બીજો જાણે છે કે ક્યાંયથી મેળવવાનો નથી આનંદ મારું સ્વરૂપ છે અને એનું મારે ઉદઘાટન કરવાનું છે આ સમજને કારણે શુભાશુભ પ્રત્યાગી પુણ્ય અને પાપ કર્મો પુણ્ય કરવા દ્વારા કે પાપને ટાળવા દ્વારા એને અપ્રાપ્ત એવા કોઈ લોકને પ્રાપ્ત કરીને અપ્રાપ્ત એવું કોઈ સુખ ભોગવવાનું કે મેળવવાનું નથી। બાકી કોઈ કહે નથી તો શક્ય જ નથી જવાનું કારણ કે આ બધું એટલા બધા વર્ષો કદાચ જન્મોથી માણસના સંસ્કાર હોય છે પુણ્ય કર્મ કરવાને પાપ કર્મ ના કરવાના અને એકાએક પુણ્ય પાપથી મુક્ત થવાનું કેવી રીતે બની શકે નાશ બને મને નથી લાગતું કે માણસ સાંભળે કે હું અકર્તા અભોગતા છું અને તત્ક્ષણ પુણ્ય પાપ કર્મ છોડી દે મને નથી લાગતું જો જ્ઞાની પુરુષો હશે ને છોડતા હશે તો એ પૂર્વના સંસ્કાર લઈને આવ્યા હશે કે જ્યારે શરૂ કર્યું હશે ત્યારે તો એમણે પ્રયત્ન કર્યો જ હશે જે તબક્કે અત્યારે છે એ તબક્કે પ્રયત્ન ભલે ના હોય પણ પુણ્ય પાપ કર્મો પુણ્ય કરતો અને પાપ ટાળતો આવ્યો જ છે
અને નિરંતર એમ કર્યા કરે છે. મંડન મિશ્ર હોય તો ખરું જશે, મંડન મિશ્ર અપવાદ છે, અને તો બીજા અપવાદો હોઈ શકે. મંડન મિશ્ર આ જ પુણ્યને પાપમાં જીવતો હતો અત્યાર સુધીના બધા જ વર્ષો. અને ભાષ્યકાર ભગવાન આવીને શાસ્ત્રાર્થ કરે છે ત્યાં સુધી પણ એ જ પુણ્યને પાપવાળો છે. એ ચાલે છે ત્યારે પણ એના કર્મો ચાલુ છે, શાસ્ત્રાર્થ વખતે પણ એના કર્મો ચાલુ છે. અને એ શાસ્ત્રાર્થ જ એને જીવનના ક્રમને બદલાવનારું બની જાય છે. તો શાસ્ત્રાર્થ દરમિયાન ચર્ચા થતી ગઈ અને કોઈ એક તબક્કે જ્યારે ત્યાં પહોંચ્યા કે સ્વર્ગમાં શેના માટે જવાનું, સુખને માટે, અને સુખ જો મારું સ્વરૂપ હોય તો પ્રાપ્ત કરવાની જરૂર ખરી. શાસ્ત્ર શેને માટે પ્રમાણ છે, પ્રમાણનું લક્ષણ શું છે? પ્રમાણ અજ્ઞાત જ્ઞાપક પ્રમાણ છે. મારા જે સ્વરૂપનું જ્ઞાન મને નથી એ જ્ઞાન શાસ્ત્ર કરાવે છે. હું ઈશ્વરથી ભિન્ન છું એ જ્ઞાન મને છે કે નથી? છે. હું ઈશ્વરથી ભિન્ન છું એ જ્ઞાન મને છે કે નથી? તો એને મને શાસ્ત્રની જરૂર ખરી કે નહીં? બરાબર છે. ઇવન બાર મોરારીનો હશે, પેલો આપણો મોરારી છે ને, એને ખબર છે કે ઈશ્વરને હું જુદા છીએ. તો ઈશ્વરથી હું ભિન્ન છું એવું કહેવા માટે શાસ્ત્રની જરૂર નથી, કારણ કે અજ્ઞાત જ્ઞાપકમ, પ્રમાણ જાણતા ન હોઈએ એવી વસ્તુ જણાવે એને પ્રમાણ કહેવામાં આવે છે. તો હું ઈશ્વર છું એવું હું જાણતો નથી એને માટે શાસ્ત્ર છે. ઈશ્વર કુછ ફલ ભી હૈ, ફલ તો હૈ, તત્વમસી કહેવા માટે શાસ્ત્ર પ્રમાણ છે કે તું બ્રહ્મ છે. તો પ્રમાણની એક શરત આ છે કે અજ્ઞાતનું જ્ઞાન કરો, બીજી શરત આ છે કે એનું ફળ હોવું જોઈએ, ફલવદાર્થજનકમ પ્રમાણમ. તો હું બ્રહ્મ છું જાણવાનું કોઈ ફળ છે? ક્યાં ફળ તો હૈ, ક્યાં ફળ હૈ? બ્રહ્મ બન જાયંગે ફિર સુખ કી પ્રાપ્તિ કે લીએ સ્વર્ગ જાના પડેગા, નહીં જાના પડેગા? તો સ્વર્ગ મેં જાને કે લીએ યજ્ઞ આદિ કરને પડેંગે, નહીં કરને પડેંગે? તો પત્ની કી ધન કી આવશ્યકતા રહેગી, નહીં રહેગી? તો તદહમ વિસૃજ સુરદાસો તદાર ગૃહમ દ્રવેણા ને કર્મ ચ ગૃહે વિહિતમ શરણમ વૃણો મે ભગવત ચરણો અનુષાધે કિંગ કરમ અમુમ કૃપયા. આપણો શરણાગત શિષ્ય શરત એવી હતી કે જે હારે એણે બીજાનો આશ્રમ સ્વીકારો. મંડન મિશ્ર ભાઈ હારી ગયા અને હાર્યા પછી કહેવું પડ્યું નથી કે તું હાર્યો છે ચલ સારું થઈ જા. એને ધન્યતા છે કે મહારાજ મેં કંઈક જન્મ પુણ્ય તો કર્યા જ હશે, નહીં તો ઉથલના ચિંતા સંતાના શાખી બધા સરસ જે નંદનમ વંદનમ નંદનમ તે, કે મારા ઘણા બધા પુણ્યો જન્મના ભેગા થયા હશે તો આપ મારે ઘેર પધાર્યા છો ને શાસ્ત્રાર્થ કરીને મને સત્યનું જ્ઞાન કરાવ્યું છે, ને જેવું સમજો ને તત્ક્ષણ છોડવા તૈયાર થઈ ગયો છે. પછી એને પત્ની વચ્ચે આવી અને પછી જરાક વાત તો સાચી છે પણ મારા ગુરુજી ખોટા છે, એટલે પછી જૈમિની મુનિને યાદ કર્યા. જૈમિની મુનિ આવ્યા ને એમણે કહ્યું આચાર્ય સાચા છે, એને સ્વીકારી તરત જ. એટલે વાત તો સાચી છે કે સમજવા માત્રથી માણસ છોડી શકે, ક્યારે એનો અર્થ એવો થયો ના ગુરુકૃપા તો નહીં, બોલો મને કેવી ખબર પડી ગઈ? તમે ગુરુકૃપા કહ્યું ને ઈશ્વર કૃપા, પણ ના જો આનો અર્થ એવો થયો કે મંડન મિશ્ર જે સુરેશ્વરાચાર્ય તરીકે પાછળથી પ્રસિદ્ધ થયા આચાર્યના ડાયરેક્ટ સીધા શિષ્ય, મંડન મિશ્ર સાંભળવા માત્રથી છોડી શક્યા અને તમે અને હું અનેક વાર સાંભળે છોડી શકતા નથી. એનું કારણ સમજો, મંડન મિશ્ર જે કંઈ કરતા હતા
એ સ્પષ્ટ રૂપે શાસ્ત્રની આજ્ઞાના પાલન તરીકે કરતા હતા. શાસ્ત્રોની આજ્ઞાની એમની જે સમજ હતી તે બરાબર, શાસ્ત્રોની આજ્ઞા એ છે કે યજ્ઞ આકાદી કરવાને સ્વર્ગમાં જવું અને સુખ સ્વર્ગ છે, આ એમની સમજ હતી. યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્તમ અનંતરમ અભિલાષોપનીતમ ચ તત્સુખમ સ્વપદાસ્પદમ. સ્વર્ગ કોને કહે છે? જેમાં દુઃખથી મિશ્રતા નથી અને યન્ન દુઃખેન સંભિન્નમ ન ચ ગ્રસ્તમ અનંતરમ, જે દુઃખથી મિશ્રિત નથી અને એકવાર આવ્યા પછી જેનો નાશ થતો નથી. અભિલાષોપનીતમ ચ, અભિલાષાના ફળરૂપે જેને લાવવામાં આવ્યું છે. તત્ સુખમ, એ સુખનું નામ સ્વર્ગ છે, એ લોકનું નામ નથી. હા, આ મીમાંસાઓનો શ્લોક છે, મીમાંસકોનો. એટલે સ્વર્ગની સમજ લોક એવી તો મીમાંસકોની પણ નથી, કે આ સુખને સ્વર્ગ કહે છે, જે સુખ આવ્યા પછી જતું નથી એ સુખને. પણ છતાં યાવત જીવમ અગ્નિહોત્રમ જુહોતી, જીવતા સુધી અગ્નિહોત્ર કરે છે. અક્ષયમ હવે શુક્ર ચાતુર્માસ્ય યાજીના સુકૃતમ ભવતી, ચાતુર્માસ યજ્ઞ કરનારને અક્ષય સુખ મળે છે. આ વેદના વાક્યો છે. આ વાક્યોના આધારે એ ગૃહસ્થ તરીકે એને કરવાના કર્મો કરતા હતા. અને અલબત્ત સ્વર્ગ જ અંતિમ સુખ છે એવી સમજ શાસ્ત્રો વિશે એમને મળી પણ હતી અને સમજ્યા પણ હતા. એટલે કે એ ઇમોશનલી કરતા નહોતા. યજ્ઞ કરવાની મજા આવે છે, યજ્ઞ કરવાથી પ્રશંસા થાય છે, યજ્ઞ કરવાથી સમાજમાં વાહવા થાય છે, કે યજ્ઞ કરવાથી એવું ફળ મળશે, ના. ઇમોશનલી એટલે કે પોતાના વ્યક્તિગત અંગત લાગણીના સંબંધથી કરતા હોત કે યજ્ઞ પર મજા નથી આવતી, ઉઠીને શું કરવાનું, તો એ ના છોડી શકત. જે તમે હું નથી છોડી શકતા, એટલા માટે કે ગૃહસ્થ આશ્રમમાં પત્ની સાથે બાળકો સાથે મજા આવે છે. લોકો કે છોકરાની સાથે લગાડવામાં જે આનંદ થાય તમને શી ખબર પડે? ખરી વાત છે, ના ખબર પડે અમને. મારે બાળકને ઉછેરવું કર્તવ્ય છે, માટે ઉછેરું છે એક વસ્તુ છે, અને ઉછેરવામાં મને મજા આવે છે માટે ઉછેરું છે બીજી વસ્તુ છે. મંડન મિશ્ર એટલા માટે કરતા હતા કે એમનું વર્ણાશ્રમ પ્રમાણે કર્તવ્ય હતું. હું તમે એટલા માટે કરીએ છીએ કે કરવામાં આનંદ આવે છે. જો એ કર્તવ્ય હોય તો એમને કહેવામાં આવું કે હવે તમારું કર્તવ્ય એ નથી, આ છે, કાંતિ એ કરીશ, એમાં છું, આ ક્ષણથી આ છૂટું, કારણ કે આ ક્ષણથી પેલું કરવા માંડીશ, આવતી ક્ષણથી પેલું કરવા માંડીશ. આપણે નથી છોડી શકતા કે ના, નહીં છોડું હું તો શુભ અશુભ કર્મનો ત્યાગ નથી થઈ શકતો. એનો સ્પષ્ટ અર્થ એ થયો કે આપણે એમની સાથે લાગણીથી જોડાઈ ગયા છીએ. શુભ અશુભ પરિત્યાગી. આ વૈદિકો છે, જો વૈદિકોની કેવી મહાનતા છે, એટલે વૈદિક ડેલિબરેટ પીપલ છે, ઇમ્પલ્સિવ નથી. ઇમ્પલ્સિવ લાગણીને વશ થઈ ગયા કે ના, ચાલો યજ્ઞ કરીશું, તો પેલી યજ્ઞ કરે એટલે બહુ બધા લોકો, ગામના લોકોને મદદ મળે ને, કુંભારને મળે, પિંજારાને મળે, માલણને મળે, ને બધાને. તમે યજ્ઞ કરો, આખું ગામ પોષાય નથી, આખું ગામ તમારો આભાર માને, દાદા બહુ સરસ, ક્યારે પાછો યજ્ઞ કરો છો? એટલે આપણને લાગે ચાલો આટલા લોકો રહો છો, ચાલો યજ્ઞ કરી નાખીએ. આ બધા લાગણીના સંબંધો છે, આવો કોઈ પ્રશ્ન જ નથી. આ કરવાનું છે કરો છો, નથી કરવાનું છોડો છો. શુભાશુભ પરિત્યાગી. એટલે હું એવું તો ના જ કહી શકું કે તરત ના છૂટે, છૂટી શકે તરત, એટલે તૈયાર હોવું પડે. અને ના છૂટે તો શું કરવાથી છૂટે? ભગવાનને પ્રાર્થના કરીએ કે છોડાવજો. કઈ કર્તૃત્વ થોડું ઘાસ છે કે કાપીને ફેંકી દઈએ કે ભોગકૃત્વ ઘાસ ચડેલું. એટલે શ્રવણ કરતા જઈએ, કર્તૃત્વ ભોગકૃત્વનું મિથ્યાત્વ સમજતા જઈએ, અને અપ્રાપ્ત સુખની પ્રાપ્તિ અનિત્ય જ હોય, મને નિત્યમાં રસ છે, નિત્ય પ્રાપ્ત જ હોવું જોઈએ, અને તો પછી મારી પ્રવૃત્તિ પ્રાપ્તને ઓળખવાની જ હોવી જોઈએ, નહીં અનિત્યને પ્રાપ્ત કરવાની. આમ પછી પૌનઃ પુણ્યને શ્રવણ કર્યા, વારંવાર શ્રવણ કર્યા કરું, વારંવાર મારી જાતને સમજાવ્યા કરું, વારંવાર મારી સાથે સંવાદ કર્યા કરું. બીજો એક રસ્તો શાસન. હા, એ શાસન શાસ્ત્રનો કે મહાત્મા, આ એક રસ્તો છે કે આપણે કોઈની સૂચનાથી ચાલતા હોઈએ.
કે ચાલો આજે આ કામ કરો, છોડો કાલે પેલું કરો. છોકરાઓને કહેશે, હમણાં પેલો વાત કરતો હતો બાળક, કે અમારે દરરોજ જે 4-5 કલાક હોય છે એ રમવાનો હોય છે, પણ 4 ગ્રુપ હોય એટલે એવું નક્કી છે કે એક દિવસ અમને રમવાનો મળે, એક દિવસ સેવા કરવાનો, એક દિવસ રમવાનો, એક દિવસ સેવા કરવાનો. તો કોઈ પૂછો કે તમને રમવાનો જાય ને સેવા કરવી પડે તો તમને ના ગમે એવું થાય ખરું કે નહીં? કે ના, ચલાવીને બહુ જ આનંદ આવે, બધા બહુ ગમે પૂરું કરવા ના કરીએ, બહુ પ્રેમથી સેવા કરીએ. કે છે સંડા સાફ કરવા સુધીની સેવા અમે કરીએ. મેં કીધું કઈ જાતના છોકરાઓ હોવ છો કે બ્રાહ્મણ ને ક્ષત્રિય બે જ હોય છે, બીજી જ્ઞાતિના નથી હોતા. તમે એકદમ બ્રાહ્મણ ને ક્ષત્રિય તમને સંડા સાફ કરતા ગંદુ ના લાગે કે હું તો બ્રાહ્મણ છું હું શું કરું, એવું થાય કે ના થાય? કે અમારે તો મહારાજ જે બધું કરે, મહારાજ જે અમારી જોડે જ ફરતા હોય, અમારી જોડે જ બેસતા હોય, અમારી જોડે જ ખાતા હોય, કોઈ જગ્યાએ અમને એવું લાગે જ નહીં. તો કે પ્રાઇમ મિનિસ્ટરનો શું કીધું, પ્રાઇમ મિનિસ્ટરનો ત્યાં એ થવા સુધીની બધી જ ટ્રેનિંગ અમે આપીએ છીએ. એટલે મહારાજી બધી જ ટ્રેનિંગ આપે છે અને કોઈ પણ પ્રકારની સેવા કરવામાં અમને કોઈ સંકોચ નથી હોતો. એટલું જ નહીં, એ તો બહુ ધન્યતાથી જ વાત કરે છે કે શી ધન્યતા, એટલે બ્રહ્મજ્ઞાનનો શા ધન્યતા છે, એવી ધન્યતા છોકરાઓની છે. હા, એક એક બાળક જોડે વાત કરી જુઓ, ખબર પડશે કે કેટલા ધન્ય છે. એ એ બાળક મને કહે છે, એ કંઈ બહુ મોટો નહોતો લાગતો, કે 8મો 9મો એવું જ કંઈક ભણતો હશે, 12મામાં હતો એ છોકરો, તો આટલો બધો સમય હતો. હા, એને એવું પૂછ્યું કે તમારો ભણવાનો સમય બધો આ સેવામાં જતો રહે તો ભણવાનો સમય નહીં મળતો એને? કે ના ના, અમારે તો વાંધો જ નથી, બહુ મળે છે, હા બહુ સમય મળે છે, અમને તો બિલકુલ તકલીફ નથી પડતી. આ બધું બહુ મોટી વાત છે. પછી શું હું કહેતી હતી, પ્રાઇમ મિનિસ્ટર સુધીનું પછી પણ ટૂંકમાં એ લોકો રમવાનું વધારે છે અને સેવા ઓછી છે, તો કોઈ ક્રાઇટેરિયન એવી કોઈ ફૂટપટ્ટી એમનામાં જન્મી જ નથી. એટલી સરળતાથી એ કરી શકે છે બધા. હા, એને એમ કીધું કે બહુ પુણ્ય, એટલે એ આટલું અમથું છોકરું એ સમજે છે કે બહુ પુણ્ય હોય તો જ અહીં આવી શકાય. મેં કીધું તમે નસીબદાર છો, ખરેખર બહુ જ નસીબદાર છીએ, લોકો ટકી શકતા નથી. કેટલા છોકરાઓ આવે છે ને 1-2-3 દિવસ એની પાછળ જતા રહેશે. બહુ ભાગ્યશાળી હોય, પૂર્વના પુણ્ય હોય તો જ માણસ અહીં ટકી શકે છે. કે છે એટલે આવું ભાન હોવું અને આવું ટકવું અને લાભ લેવો. ને આનંદની વાત છે કે 120 છોકરા છે અત્યારે, 120 અને છોકરા તો અહીંનું ભણે છે, એટલે સંસ્કૃત માધ્યમથી ભણે છે, એવું વાત થઈ કે નહીં? હા, એટલે કોણ કોઈ પૂછતું હતું ને, કોણ પૂછતું હતું, કોઈ માતા બાળકો માટે પૂછતી હતી. આપણામાંથી કોણ પૂછ્યું, કયો માધ્યમ ભણાવે છે? તમે પૂછતા હતા? હા, પણ મને એવું લાગ્યું કે કોઈ માતા પૂછતી હતી. એટલે આટલા 120 છોકરા બહાર પડશે. હું તો કહું છું 120માંના આખા 100 છોકરા છોડી દો ને, 10-15 પણ એક બેચમાંથી એવા નીકળશે કે જે ઉજળા હશે. તો કંઈ નહીં, કંઈક તો વિશ્વના કલ્યાણનો ઉમેરો થશે. અને મહારાજજી, મેં કીધું પ્રવચન કરે તમને કશું કે, અરે અમને બહુ, કારણ કે આવું સાંભળ્યું હોય તો બોલે ને, માણસને આવડ્યું ક્યાંથી આવું બધું? તો કંઈ આવે એટલે અમારી વચ્ચે જ અમારી બહુ વાતો કરે. કેવો સાધુઓના સંસ્કારનો ફેર પડતો હોય છે. એ બાળકને શુભ કે અશુભ નામની વસ્તુ જ નથી. હા, આ બાળકોને શુભ અશુભ નામની વસ્તુ જ નથી. ગુરુજી કહે એટલે હા, ગુરુજી કહે એટલે ના. એની સામે કોઈ અવાજ જ નથી કે આજે 11 છે તો ખવાય, કાલ તો પૂનમ છે. તો મારે તો ના, હું નથી ધારતી કે એ બાળકોને એવો કન્સેપ્ટ હશે. જો એમનામાં ઉમેર્યો હશે તો હશે, નહીં ઉમેર્યો તો નહીં હોય. એટલે આ છૂટવા માટે શાસન
अत्यंत महान राजमार्ग है। मारा हिसाब एक ज है। हवे शासन उपदेश रूप में शादी बने अर्थ कर उपदेश कर शासन कर तो उपदेश समझते हो तो सरस है नहीं तो सोटी वगे जम जम अने विद्या आए जम जम एवं व्यक्तित्व बदलावा बीजी कोई दवाज नहीं। समझ थाय बदलाय तो सरस है पर भाग्य समझ थी बदलात हो पी शासन थी बदला है। शुभाश्व परित्याग यह भक्तिमान स्वामी प्रिय पछीना श्लोक में कहे समशत्रौ च मित्रेश तथा मानापमानयो शीतोष्ण सुख दुःखेश समसंग विवर्जितः भाष्यकार कहे समह शत्रौ च मित्रे च तथा मान अपमानयोः पूजा परिभवयोः शीत उष्ण सुख दुःखेषु समह सर्वत्र च संगवर्जितः। शत्रु शब्द आवड़े अपने नहीं आवड़े मित्रे शब्द आवड़े मित्र एटले शू कयो भक्ति मित्र प्रथम एक वचन शू थशे मित्र है तो शू थशे मित्र नो सूर्य छे पुल्लिंग में मित्र नपुंसक शब्द नो अर्थ फ्रेंड है। मित्र पुल्लिंग में सूर्य से मित्र नपुंसक नो अर्थ मित्र है। तो मित्र सप्तमी एक वचन शत्रु पर सप्तमी एक वचन मान अपमान योह कई व्यक्ति है षष्ठी सप्तमी द्विवचन पूजा परिभव यो हो मान अपमान यो हो मूल शब्द कहो शो थे मूल शब्द मान अपमान हा पर द्विवचन दौ मान अपमान एना द्विवचन ज रूपो चलते कारण के बे द्विवचन चलते मान अपमान एनु सप्तमी एक वचन मान अपमान यो हो अने पूजा परिभव यो हो ए शू थे द्विवचन मूल शब्द भव पूजा परिभव शीत उष्ण सुख दुःखेषु शू है छठी तो शू थयो दुखा न थशे शीतम च उष्णश्च सुख च सुखम च दुखम च शीतोष्ण सुख शीतोष्ण सुख दुखाने तेषु शीतोष्ण सुख दुखेषु एवं थशे। तो समा शत्रु च मित्रे च शत्रु ने मित्र में जे समान है मान अपमान में जे समान है पूजा ने अनादर में जे समान है अने ठंडु गरम सुख दुख बधा अपन जे समान है सर्वत्र संगवर्जित सर्वत्र संगति मुक्त है। आनंदगिरी कहे अद्वेष इत्यादि द्वेषादि विशेष अभाव उक्त संप्रति एले पेला में शो तो कि कोई मारू कंक बगाड़ू ने मन द्वेष हो ना खाए ये अद्वेषता में कहू शू कहे सर्वत्र अवेव अविकृत चित्तत्व उच्यते अं कहे कि बधी जगह एनु समानता है विकार चित्त विकार रहितता है एटलो फेर है कारण के एक ने एक बात फरी कहे पी ए रस्त काढ़ो समशत्रु मित्र बसंती प्रेमणी गुणा न तो वस्तु
ગુણ હંમેશા પ્રેમમાં વધે છે, વસ્તુમાં નથી વધતા. ગોરો ગોરો છોકરો બાળક હોય તો ના ગમે, કાળો પળો મારો હોય મને ગમે. એટલે ગુણમાં પ્રેમ નથી હોતો, વસ્તુમાં પ્રેમ હોય છે માણસનો. પ્રેમની ગુણ આવે છે એટલે પ્રેમ હોય એટલે ગુણ દેખાય, અને પ્રેમ ના હોય તો વસ્તુમાં ગુણ હોય કે ના હોય એવું નહીં, આપણને ગમતું હોય એટલે ગુણ હોય. તથા માન અપમાન યો સમ્માનાત બ્રાહ્મણો નિત્યમ ઉદ્વિજેત વિષાદિવ. એક શ્લોક શામાં નથી લખેલો પણ સમ્માનાત બ્રાહ્મણ નિત્યમ ઉદ્વિજેત વિષાદિવ. સન્માન મળે તો એનાથી બ્રાહ્મણ કે વિવેકી મનુષ્ય કે સાધુએ હંમેશા મનમાં અણગમો પ્રાપ્ત કરવો જોઈએ. એ સન્માન મળે તો રાજી રાજી ના થઈ જવું જોઈએ. હંસદેવજી મહારાજનો હાથી જ્યારે કુંભમાં પહેલો નીકળશે એવું નક્કી થયું ત્યારે કહે છે મારા મંદ પ્રારબ્ધનો આરંભ થયો છે, કારણ કે મને પ્રતિષ્ઠા મળવાની શરૂઆત થઈ છે. હા, હંસદેવજી મહારાજ પણ બ્રહ્મનિષ્ઠ માણસ હતા, મહાત્મા હતા, પંજાબી શરીર હતું, અને અંકલેશ્વરમાં બોરભાઠામાં આશ્રમ છે હજુ પણ, ઉટીમાં પણ છે. તો એ કહે છે કે પ્રતિષ્ઠા શરૂ થઈને હા કુંભ મેળામાં આપણો હાથી પહેલો નીકળશે, બાકી તો ખુશ ખુશ થઈ જાય, મારે બી ખુશ થઈ જાય. હા, હાથી કુંભમાં પહેલો નીકળે તો કે છે મંદ પ્રારંભનો આરંભ થયો છે. એટલે સન્માન મળે એનાથી સાધુઓએ ખુશ ના થવું જોઈએ. અમૃતશ્ચૈવ કાંક્ષેત અવમાનમ વિજોત્તમ. ઉત્તમ બ્રાહ્મણે અમૃતની જેમ અપમાનની ઈચ્છા કરવી જોઈએ, આ તો કોઈ કરવાનું નથી, પણ ખરેખર સાધુઓએ આ કરવું જોઈએ. અવમાન તપવૃદ્ધિ સમ્માન તપસઃ ક્ષયઃ. અપમાનથી તપની વૃદ્ધિ થાય છે અને સન્માનથી તપનો ક્ષય થાય છે, કારણ કે પુણ્યના ફળમાં જે કંઈ મળે પુણ્ય પાપના ફળ જ મળતા હોય છે, અને આદર મળે સન્માન મળે તો સમજવું છે, પુણ્ય મળે પુણ્ય એટલે પૂરા થાય, અપમાન મળે એટલે પાપ ધોવાય. એટલે પુણ્ય પાપની ભાષામાં પણ અપમાનનો વાંધો નથી, માનનો સ્વીકારની જરૂર નથી, પણ એ સિવાય એનાથી આપણને ટેવ પડ્યા કરશે સન્માન એ બધું. એટલા માટે પણ પ્રતિષ્ઠા સુકરી વિષ્ઠાયો કહેવામાં આવતું. સુકરી એટલે સુકર એટલે પેલા ભુંડની પ્રતિષ્ઠા, એ ભુંડની વિષ્ઠા જેવી ગંદી વસ્તુ છે, એ પ્રતિષ્ઠા ક્યારેય માગવા જેવું નથી હોતું. માન અપમાન યો તુલ્ય અનિશ્ચિતોષ વગેરેમાં સંઘ વર્જિત. સંઘ એને કહે છે પ્રિય બુદ્ધિથી વસ્તુનું કે વ્યક્તિનું ચિંતન કરવું એને સંઘ કહે છે. આ ફૂલ કેવું સરસ હતું એનો વાંધો નહીં, કેવડું મોટું કરણનું ફૂલ છે, ગુલાબ જેવું કેટલું મોટું છે, તો આ ફૂલ જોવું અને મૂકી દેવું એનો વાંધો નથી, પણ પ્રિય બુદ્ધિથી આવું કેવું સરસ છે, હા ક્યાંથી લાવ્યા, મારે જોઈએ છે. તો પ્રિય બુદ્ધિથી ચિંતન કરીશું આ શક્તિ જન્મ આવશે, એની ગેરહાજરીમાં એની ખોટ આપણને સારશે, અને માટે એને યાદ કરતા કરતા મરીશું તો પછી કર્ણના વનમાં ફરી જન્મ લેવો પડશે. એટલા માટે પ્રિય બુદ્ધિથી ચિંતન થાય એને સંઘ કહેવામાં આવે છે. નીચે સંગી વ્યથતે ન તો તદ્વર્જિત. વ્યથા થાય તો સમજવું કે ક્યાંક આપણું મન જોડાઈ ગયું છે, મન ના જોડાયું હોય તો વ્યથા થાય જ ના. એટલે સંગી વ્યથતે, નીલકંઠીમાં છેલ્લી લીટીમાં સંગી વ્યથતે ન તો તદ્વર્જિત. સંગ વર્જિત માં મધુસૂદની કહે છે ચેતન અચેતન સર્વિષે શોભના ત્યાસ રહિત. એકદમ શોભન આ સરસ છે, હા લઈ આવીએ તો આ શોભન છે સુંદર છે, એવો અધ્યાસ એ કોઈ જગ્યાએ કરતો નથી. સર્વદ હર્ષ વિષાદ શૂન્ય હર્ષ અને વિષાદથી હંમેશા એ મુક્ત છે. નીચે ભાષ્યોત્કર્ષ દીપિકામાં ત્રીજી લીટીમાં અદ્વેષતા સર્વભૂતાના વિત્યત્વ સર્વભૂતેષુ સામાન્ય દ્વેષ અભાવ સ્વાભાવિક ઉક્ત હતો. અનિષ્ટ પ્રાપ્તો તત્પ્રયુક્ત દ્વેષ વિશેષ અભાવ હતી અપૌનૃત્યમ. પ્રિયો વિયોગે ન શોચતી. પ્રિયનો વિયોગ થાય ત્યારે શોક કરતો નથી. શોક માનસમ તાપમ, શોક એટલે મનમાં સંતાપ થવો એનો સ્વીકાર કરતો નથી. અપ્રાપ્તમ તો નકાંક્ષતી. અપ્રાપ્ત હોય તો મેળવવા માંગતો નથી અને પ્રિય જતો રહેતો રડતો નથી.
शुभा शुभे पुण्य पापे कर्मणि परित्यम शीलमश्च इति वगैरह वगैरह। संगस्य एव सर्वदोष जनकत्वात्, संग बहुत भयंकर वस्तु है। भागवत में तो लखेलू है कि विषयी पुरुष ना संगी नो पण संग ना करो, कारण कि ए आपने ए आड़ी अवड़ी बातों करी करी ने धीमे धीमे ने जुड़े जुड़े जवानु मन थई जशे। अने सारी जगह जवू जवानु चालू राखवा ने टकवानु बहु जरूरी है, खोटी जगह जवानु बहु सहेलू है, एमां आनंद पण झड़पथी आवी जाय छे। अने गंबा माडे ने एक क्षण में चढ़वाने माटे बहु ज मेहनत पड़शे, पड़वा माटे कोई मेहनत नहीं पड़वानी, ऊपर थी सीधा नीचे जराय तकलीफ नहीं पड़े। एटला माटे अयोग्य जग्यानो संग तो करवो ज ना जोईए। असंगीनो अर्थ संग ना करवो एटलू ज नहीं, पण दुष्ट व्यक्ति नो, दुष्ट एटले विषय, विषय एटले संसारी नो, आखो दाड़ो संसार नी वात तो मने तो गभरामण थई जाय छे। मंदिर में होइए सवार ध्यान में आता आता रस्ता में वातो, ध्यान में जती वक्त वातो, गाता विषय ब्रह्म हो तो सारू, पर खबर नहीं एवं शू थी जत हो वातो वातो वातो, ए घर ने बार ने संसार ने वाता जी तमने शी खबर पड़े। अमारे बात तो जो कि बहु साजी है कि आपने शी खबर पड़े, तो मैंने तो एम थे कि त्रास ना थे, मन तो बोलवा नहीं गमत, सड़ा साथ जी मैंने मोड़ो में मुकवा नहीं गमत। एवो समय है कि जयरे अपने शांति सिवाय कशु गमीज ना सके, बात करवी बोलवू एक पण चीज ना थी सके। वासे बहु नाम कलह भवेद वार्ता द्वयोपि, एक एव चरेत भिक्षुः कुमार्याः इव कंकणम्। एकादश स्कंद में भागवत में पहले नव योगीश्वरों वाली नहीं, चौबीस गुरु दत्तात्रेय भगवान चौबीस गुरु की कथा है। मैं एक गुरु कुमारी है, तो एवं है कि एक कुमारी ने जोवा एने छोकरा तरफ थी माणसो घेर आवेला, छोकरी ना मां बाप बहार गयेला हता, એટલે એ છોકરીએ બેસાડ્યા બધાને અને મને રસોઈ કરવાની હતી। રસોઈ કરવા માટેના ભાતના ચોખા ઘરમાં હાજર નહોતા, ડાંગર હતી, ડાંગર છડવાની હતી, એટલે છોકરી છડતી હતી, પણ છડે ત્યારે બંગડીઓનો અવાજ આવે તો મહેમાનને ખબર પડી જાય ને કે એમના ઘરમાં ચોખા હાજર નથી, તો કેવું ખરાબ લાગે મા બાપનું। એટલે એ છડતા છડતા બંગડી કાઢતી ગઈ, એટલે એને બધી કાઢીને બબ્બે રાખી, આ હાથમાં બે ને આ હાથમાં, પછી શરૂ કર્યું તો અવાજ આવે, એટલે પાછી એક એક કાઢી નાખીને એક એક મંગળીને પછી છડવાનું શરૂ કર્યું, પછી અવાજ આવતો બંધ થઈ ગયો। કુમાર્યાહ ઇવ કંકણમ, કુમારીના કંકણની જેમ, વાસે બહુ નામ કલહ, બહુ ભેગા રહેતા હોય તો ક્લેશ થયા જ કરે, રોજ ખકડે, વાસણા ખકડે, સાણસી ખકડે, કરછી ખકડે, ખકડે રોજે ખકડે ભેગા હોય। એટલે ભવેદ વાર્તા દ્વયો, બે હોય તો બે જણા વાતો કર કરે, અને માટે એક એ વચારે ભિક્ષુ, ભિક્ષુ એકલા જ વિચરણ કરવું જોઈએ। કુમાર્યાહ ઇવ કંકણમ, કુમારીના કંકણની જેમ, એટલે આવી સૂચનાઓ વારંવાર હોય છે કે સંગ પછી દુસ્સંગ સર્વથા ત્યાજ્ય, દુસ્સંગનો તો હંમેશા ત્યાગ કરવો જ જોઈએ, એનો પણ એક શ્લોક છે। તો સંગ વિવર્જિત, નીચે સંગસ્ય એવ સર્વ દોષજનકત્વાત, કારણ કે સંગ જ હંમેશા દોષોને જન્મ આપનાર હોય છે, માટે ન કશ્યાપી સંગમ કરો તે કોઈનો સંગ એ કરતો જ નથી। સર્વત્ર વિકૃત ચિત્તત્વમ, સર્વત્ર એટલે શું, ચેતને સ્ત્રી આદવ, અચેતને ચંદના દઉં,
સ્ત્રી પુરુષ બધાને જોઈને ખુશ થઈ જવું એ પણ નથી, અને જળ વસ્તુઓ ચંદન વગેરે લેપ મળી જાય, માળા મળી, ચંદન મળી, સરસ સાડીઓ મળીને ખુશ થઈ જવું, એનાથી પણ મુક્ત છે. એના પછીના શ્લોકમાં કહેશે, તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નરઃ. નિંદા સ્તુતિમાં જે સમાન છે, મૌની જે મૌન રાખે છે, સંતુષ્ટો યેન કેનચિત જે કંઈ આવી મળે એમાં એ સંતુષ્ટ છે, અને કહેતા એ પોતાના નિવાસ સ્થાનની નિશ્ચિતતા એટલે આ જ મારું ઘર છે એવું નથી, સ્થિરમતી જેની ગતિ સ્થિર છે, ભક્તિમાન જે ભક્તિવાળો છે આવો માણસ, મે પ્રિય નરહ એ મને બહુ ભાલો છે. ભાષ્યકાર કહે છે, તુલ્ય નિંદા સ્તુતિ નિંદા ચ સ્તુતિશ્ચ નિંદા સ્તુતિ તે તુલ્ય યસ્ય સહ તુલ્ય નિંદા સ્તુતિ. આ બધા માણસના નામ છે. હા, તુલ્ય નિંદા સ્તુતિ એ માણસનું વિશેષણ છે. તો એ વિગ્રહ સમજાવ્યો નીચ ભાષ્યકાર મહારાજે, નિંદા ચ સ્તુતિશ્ચ નિંદા સ્તુતિ. તુલ્ય નિંદા ને સ્તુતિ ત્રણ શબ્દો છે બરાબર. ત્રણમાંથી પહેલા નિંદા સ્તુતિ ને પછી તુલ્ય નિંદા સ્તુતિ. તો નિંદા સ્તુતિ એ બેને ભેગા કરે, નિંદા જુદો શબ્દ છે, સ્તુતિ જુદો શબ્દ છે, એને ભેગા કર્યા નિંદા અને સ્તુતિ. નિંદા જેમ રામશ્ચ લક્ષ્મણશ્ચ રામ લક્ષ્મણ બરાબર, રામ અને લક્ષ્મણ કર્યા એનું દ્વિવચન થયું રામ લક્ષ્મણ. એમ સ્તુતિ શબ્દ કયા ઈકારાંત છે? પરસ્પર ઈકારાંત. અને અહીં લખ્યું છે નિંદા સ્તુતિ એ કયો ઈકાર છે? દીર્ઘકાર. દીર્ઘકાર ખોટો છે ના? તો કેવી રીતે સાચો છે? દ્વિવચનમાં દીર્ઘ છે. કોના જેવું રૂપ ચાલ્યું? મતિ જેવું. રસ્વઈકાર મતિ હિમતિ મતય બરાબર, મતિ હિમતિ દીર્ઘકાર થયો. તો નિંદા અને સ્તુતિ, નિંદા કોના જેવું થશે? માલા શાલા બરાબર. તો નિંદા સ્ત્રીલિંગ પ્રથમાં એક વચન, આ કારણ સ્ત્રીલિંગ પ્રથમાં એક વચન. સ્તુતિ હિ સ્તુતિ રસોઈ કારણ સ્ત્રીલિંગ પ્રથમાં એક વચન. એ બંને ભેગા કરે જેમ રામશ્ચ લક્ષ્મણશ્ચ નિંદા ચ સ્તુતિશ્ચ. નિંદામાં નિંદાશ્ચ ના કર્યું. કેમ ના કર્યું નિંદાશ્ચ? રામ ચ લક્ષ્મણ ચ એવું કર્યું. નિંદા ચ સ્તુતિ હિ ચ, સ્તુતિ હિ કર્યું, નિંદા ના કર્યું. કેમ ના કર્યું? એઝ સિમ્પલ એઝ ધેટ. સ્ત્રીલિંગ પ્રથમ એક વચન નિંદા છે, નિંદા શબ્દનું, શાલા શબ્દનું, સ્તુતિ શબ્દનું સ્તુતિ હિ છે. એટલા માટે નિંદા ચ સ્તુતિ હિ ચ, પછી શું થયું? દ્વિવચન થઈ ગયું નિંદા સ્તુતિ. એટલે વિગ્રહ કરવાની કમ્પાઉન્ડ વર્ડ કે સમાસ, સમસ્ત શબ્દ કહેવાય, એનો વિગ્રહ કરવો, છૂટું પાડવું. એની આ રીત થઈ તુલ્ય નિંદા સ્તુતિ હિ. એમાંથી નિંદા સ્તુતિ પહેલા લીધું, નિંદા ચ સ્તુતિશ્ચ નિંદા સ્તુતિ દ્વિવચન બનાવી પહેલા, પછી તુલ્ય નિંદા સ્તુતિ યસ્ય સહ તુલ્ય નિંદા સ્તુતિ હિ. તે એટલે કોણ થશે? આ તે શું છે? તે શું છે? આવડે છે બેટા. નિંદા સ્તુતિ કયું લિંગ છે? સાતેતા. હા, આ સાતેતા આનું તે છે બરાબર. નિંદા સ્તુતિ દ્વિવચન છે ને, તે દ્વિવચન છે. તે નિંદા સ્તુતિ તુલ્ય, તુલ્ય શું છે? આવડે છે અરે મેરે બાપ.
બેટા તે કીધું પહેલા સ્કૂલ લે માલા માલે લે તો જેમ માલા માલે દ્વિતીયા દિવસ પ્રથમાથી વચન તુલ્ય વિશેષણ છે નિંદા સ્તુતિનો તે નિંદા સ્તુતિ તુલ્ય નિંદા સ્તુતિ બંને જેને માટે સમાન છે તે બરાબર ને એટલે તે એટલે નિંદા સ્તુતિ બરાબર નિંદા સ્તુતિ તુલ્ય યક્ષસઃ તુલ્ય નિંદા સ્તુતિ નિંદા સ્તુતિ જેને માટે સમાન છે તુલ્ય નિંદા સ્તુતિ ભક્ત આ ભક્તનું વિશેષણ છે બહુપ્રિય સમાસ બધા એવા છે મૌની એટલે મૌન ધરાવનારો સંતુષ્ટ પણ આ તો સમસ્ત પદ હતું એટલે આટલું લાંબુ થયું તો નિંદાની સ્તુતિ જેને માટે સમાન છે તુલ્ય નિંદા સ્તુતિ છે આગળ ઘણી બધી ચર્ચાઓ આવી ગઈ કે કોઈ નિંદા ન પ્રહુષે પ્રેમ પ્રાપ્તિ નો વિજય પ્રાપ્ય ચા પ્રિયમ તો નિંદા અને સ્તુતિ વગેરે વસ્તુઓમાં ભર્તૃહરિ મહારાજ માટે કહેવાય છે એક વાર કે એમણે રાજ્ય છોડ્યું અને પછી રસ્તામાં સાધુ થઈને તો ફરતા હતા તો ક્યારેક સવારના પરમાં એમ ઓશિકા હાથનું ઓશિકું કરીને સૂતા હતા પછી પાણીયારે પાણી ભરવા જતી હતી તો કે જુઓ તો ખરા મોટો સાધુ થયો છે હજુ વૈભવ જતો નથી તે ઓશિકું કરીને સૂતો છે પછી પેલી સ્ત્રી પાછી આવી હોય એમ કે ચાલો ત્યારે ઓશિકું કાઢી નાખીએ હાથ કાઢી નાખ્યો સાંભળીને પાછા આવતા કહે છે કે જુઓ તો ખરા આટલું કીધું એમાં તો ખોટું લાગે કોઈ હાથ કાઢી નાખ્યો બરાબર નિંદા સ્તુતિની અસરથી મુક્ત છે એટલે આવી નાની મોટી વસ્તુઓ તમે જે કરો એમાં લોકો 50% આમ કહેશે 50% આમ કહેશે નિંદા અને સ્તુતિનો કોઈ અર્થ જ નથી હોતો માણસ તો પોતપોતાની ગરજને પોતપોતાની અનુકૂળતા એ નિંદા સ્તુતિ કરતા હોય છે નહીં કે આપણે માટે કરતા હોય છે એમને કામ હોય તો સ્તુતિ કરે ને એમનું કામ પતે નિંદા કરે આ તો બિલકુલ ખુલ્લે ખુલ્લો વ્યવહાર હોય છે હવે એ નિંદાને સ્તુતિ પર નાશકૂદ કરીશું આપણે તો ક્યારે પાર આવશે જનક ઉપર ઐશ્વર્ય સુજ્યતાનું સાધક લોકોને ખુશ કરવા માટે પણ લાગતો નથી કે લોકોને નિંદાની ચિંતા કરતો નથી જેને જે કરવું હોય તે કરી શકે છે હું મારા ધ્યેય ઉપર વિચલિત થયા વગર ચાલું છું નિંદા સ્તુતિથી હું અસર પામતો નથી અહીંયા એક લખ્યું છે રાજા ભોજે એકવાર કાલિદાસને કહ્યું કે તું મૂર્ખ છે રાજા ભોજે કાલિદાસને એકવાર કહ્યું કે તું મૂર્ખ છે તો એ કહે છે કે ખાદન ન ગચ્છામી ખાતો ખાતો હું ચાલતો નથી હસન ન જલ્પે હસતો હસતો હું બબડતો નથી બોલતો નથી ગતમ ન શોચામી જે વસ્તુ જતી રહી એનો શોક કરતો નથી કૃતમ ન મનને જે કામ કરું છું એનો હું અભિમાન કરતો નથી કે મેં કર્યું છે દ્વાભ્યામ તૃતીયો ન ભવામી રાજન હે રાજા બે જણા વાત કરતા હોય તો ત્રીજો અંદર હું ટપકું મૂકવા જતો નથી હું કેવી રીતે મૂર્ખ છું બરાબર મૂર્ખના લક્ષણો છે આ બધા કે આવું કરનારા મૂર્ખ કહેવાય હું કહી દઉં કે ફરીથી કે કયા કયા મૂર્ખ કહેવાય ખાતો ખાતો જતો હોય કારણ કે પહેલા આપણે સાંભળતા હતા ત્યારે ખબર નહીં કે આ મૂર્ખની વાત ચાલે છે ખાતરના ગચ્છાને ખાતો ખાતો ચાલતો એ મૂર્ખ કહેવાય હસતો હસતો બોલતો હોય મૂર્ખ કહેવાય કતમનો શચાય કઈ વસ્તુનો શોક કરતો એ મૂર્ખ કહેવાય કૃતમના મનને કરેલી વસ્તુનો અભિમાન કરતો એ મૂર્ખ કહેવાય અને બે જણ વાત કરતા હોય તો વચ્ચે અંદર લોકો નાખવા જાય એને પણ મૂર્ખ શિરોમણી કહેવામાં આવે છે એટલે કોઈ મૂર્ખ કહે તો આપણે માની લેવાની જરૂર નથી આપણે આમાંથી એક છીએ કે નહીં એવું નક્કી કરવાનું અને ના હોય એને કહેતો પૂછવાનું ભાઈ શું તને ક્યાં લાગ્યો મૂર્ખતા છે એવું વગેરે ટૂંકમાં નિંદા સ્તુતિથી કંઈ અસરગ્રસ્ત થવાની જરૂર નથી હોતી હા નિંદા સ્તુતિ ભ્યામ વિષાદમ હર્ષમ તેના પ્રાપ્નો તે સ્વયં આપી કશેથી નિંદા સ્તુતિ વાત ન કરો તે આવું મોટી વાત છે હા એ કોઈના નિંદા સ્તુતિથી વ્યથિત થતો નથી કે હર્ષિત થતો નથી સાથે સાથે કોઈની નિંદા કે સ્તુતિ કરતો પણ નથી સાધુનો ધંધો જ નથી કે કોઈની ખુશામત સાધકનો તો બિલકુલ નથી કે કોઈની ખુશામતમાં પડવું જોઈએ કે કોઈને આ બધા બહુ બહુ ખતરનાક વસ્તુઓ છે
એટલે એને કોઈની કૃપા પ્રાપ્ત કરવાની જરૂર નથી, નારાયણ કૃપા કરવા માટે હાજર જ છે. અને નારાયણને માધ્યમો શોધતા આવડે છે. અમારા વડીલ કહે કે ભાઈ ભગવાને આપણને આપવું હોય તો કંઈ નિમિત્ત તો જોઈએ ને. ધારો કે તમે પૈસા બેંકમાં મૂક્યા હોય તો એ પાકે તો તમને મળે, ધારો કે તમે શહેરમાં રોક્યા હોય તો ત્યાંથી મળે, ધારો કે તમે કંઈક બીજું કશું કોઈને ઉછીને આપી રાખ્યા હોય પાછા મળે, કંઈક ને ભગવાન આપવા માંગતો હોય તો નિમિત્ત પણ જોઈએ ને કશું કેવી રીતે આપે. ના, ભગવાન છાપરું ફાડી આપી શકે છે. એક વ્યક્તિએ કહ્યું આ અનંત દાખલાઓ તમારે જોયા જ હશે, તમે અનંત જોયા છે, મેં તો અનંત અનુભવ્યા જ છે, પણ છતાં મને જે યાદ આવી જશે એક દાખલો આપું છું. એક વ્યક્તિ મને કહે છે કે પેલું પૈસાની નોટો બંધ થઈ ને 500 અને 1000 ની, એટલે આમ તો ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા કે કોઈ પોતાના પૈસા ઊંધું જતું કરીને બચાવે નહીં, પણ તોય બચાવ એક અનંત લોકો અનંત રૂપિયા બચાવ્યા જશે, એનો કોઈ શંકા નથી. એટલે કોઈ એક વ્યક્તિ આપણે એક સાધકની પાસે આવ્યો કે ભાઈ મારા 2 લાખ રૂપિયા તમે મૂકશો તમારા ખાતામાં? આ વિચારા માણસ પાસે કઈ નહીં, એનું નાનું મોટું ચાલ્યા કરે. એટલે કે હા મારા કઈ વાંધો નથી, મૂકો 2 લાખ રૂપિયા તમારા પાછા લઈ જજો. હા સારું. પછી એને થોડા વખત પછી પેલો આવ્યો નહીં, બેને પછી કે 1 લાખ મૂકું. સારું 1 લાખ. પછી કે તમારે ક્યારે લઈ જવા છે? કે વર્ષ સુધી તો હું વાત લેવા આવીશ જ નહીં. તો કે ભાઈ આપણી કરી તો તમારા પૈસા મારે કામ નથી, એટલે આપણી કરી. વર્ષ પછી એને 12000 રૂપિયા આવ્યા. કેટલા આવતા મને ખબર પડે, વ્યક્તિ મને કીધું 12000 રૂપિયા આવ્યા. એણે પેલા માણસને કહ્યું કે ભાઈ તારા પૈસા પાક્યા છે, વર્ષ થઈ ગયું છે, તારે 1 લાખ રૂપિયા અને 12000 રૂપિયા. એટલે પેલો માણસ કહે છે 1 લાખ મળે બહુ છે, મારે 12000 નથી જોઈતા, તું રાખી લે. આમાં કશું નિમિત્ત થતું? આ માણસને તો જરૂર નહીં જ હતી વસ્તુ. ભાઈ અત્યંત પ્રામાણિક અને સિન્સિયર માણસ છે કે ભાઈ પેલા એ પૈસા આપ્યા છે, એના વ્યાજના પૈસા એના છે, મારે તો કોઈ લેવા દેવા છે જ નહીં, એ આપી દેવા તૈયાર છે. પેલો કે મારે નથી જોઈતા, અને મારે જોઈતા જ નથી, ના કે છે નાના લઈ જ મારે જોઈતા જ નથી. આવી તો અનંત મદદો અનંત લોકોને અનંત પ્રકારે નારાયણ કરતો જ હોય છે. અને સોમસો સાધકોનો તો ઠેકો લઈને બેઠો છે. પછી સાધકોએ માણસોને ખુશ કરવાની કે મસ્તા મારવાની કે ખુશામત કરવાની જરૂર હોતી જ નથી. એની એક કે એક વસ્તુની જવાબદારી નારાયણ ચલાવે છે. યોગક્ષેમમ વહામ્યહમ, હી સિન્સિયર ઇન ફુલફિલિંગ હિઝ પ્રોમિસીસ. એના વચનો પૂરા કરવા માટે અત્યંત ગંભીર છે અને સંનિષ્ઠ છે. પૂરા કરવાની રીત એની છે, સમય એનો છે, એ ટૂંકમાં બધું જ એની રીતે જ કરશે. કશું આપણું ધાર્યું કરવા એ બંધાયેલું નથી. એ જે કરશે હજી હજી જ કરવું પડશે, પણ એ કરશે એટલે એની જવાબદારી છે. પણ નિંદા સ્તુતિ કોઈના કરવામાં પડવાનું તો બિલકુલ જરૂર નથી. એનાથી આપણે આપણા ઉપર અસર ના થાય એ પણ જોવું જ જોઈએ. એ બહુ અગત્યનું છે, એમાં સવાલ નથી આવતો. પરંતુ આપણે કોઈની ખુશામત કરવા પડવાની પણ કઈ જરૂર નથી હતી. મૌની બાશ્ય કાપ્યો છે. મૌની મૌનવાન સંયત વાક. મૌની એટલે વાક, વાણી જેની સંયત છે. આ બધી વસ્તુઓ કહેવાય તો કહીશ જ વારંવાર, અને ફરી એકવાર મૌની સંયત વાક નીચે પણ એ જ છે. તો મૌની સંયત વાક ભાષ્યોત્કર્ષ દીપિકામાં લખે છે, નાનો વાગ વ્યાપાર છે, ચિત્ત અનુકૂળ પદાર્થ લાભાર્થમ અપેક્ષિત કથમ મૌનીતી. તો કે છે મનને અનુકૂળ પદાર્થ મેળવવો હોય તો એની માટે વાણી તો બોલવી જ પડે ને આપણે, તો મૌની કેવી રીતે હોય? એટલે પછી આગળ કહે છે, સંતુષ્ટ યેન કેનચિત શરીરસ્થિતિ માત્રેણ તથા ચ ઉક્તમ યેન કેનચિદાચ્છન્ન યેન કેનચિદાશિતઃ યત્ર ક્વચન શાયી સ્યાત તમ દેવા બ્રાહ્મણમ વિદુઃ ઇતિ. તો માણસ છે, બોલે તો એનો બોલે ના બોલ વેચાય ભાઈ, ના બોલો તો તમારો બોર ક્યાંથી વેચાવાના છે? બોલવું તો પડે ને વ્યવહાર ચલાવવા.
એટલે કે આચાર્ય વ્યવહાર ચલાવવાની નથી ચિંતા. સંતુષ્ટ હૈયે ન કૈનચિત, પ્રારબ્ધ પ્રમાણે ઈશ્વરની કૃપાથી જયારે જે મળી ગયો એમાં એને સંતોષ છે. ભાષ્યકાર મહારાજે કહ્યું, શરીર સ્થિતિ માત્રેણ, શરીર સ્થિતિ જળવાય એટલા માત્રથી જ ખુશ છે. પછી અમુક પ્રકારની રસોઈ મળે, અમુક પ્રકારના કપડાં મળે, અમુક પ્રકારનું આ થાય કે પેલું થાય, કોઈ પ્રકારની જરૂર એને નથી, અપેક્ષા નથી, આગ્રહ નથી. આમ તો એને શરીર ચાલે કે નહીં એની ચિંતા નથી, પણ સાધના હજુ બાકી છે. ત્યાં સુધી એને પ્રયત્ન હોય ખરો કે શરીર ટકે, પણ ના ટકે ને જતું રહે તો પછી એને માટે રડવાની કઈ ચિંતા નથી. તો ભાષ્યકાર મારા શ્લોક ટાંકે છે, એ ન તેને દાર્શન પ્રથ્યાચાર પટ વિરચિત કંત પુણ્યા પુણ્ય વિવર્જિત પંત યોગી યોગ નિયોજિત ચિત્ત રમતે બાલોન્મત્તવ દેવ. જો આ બધી વસ્તુઓ કેવું પેલા સ્તોત્રમાં શંકરાચાર્ય ભગવાને લખી છે, રથ્યાચરપટ વિરચિત કંત, શેરડીમાં પડેલા ચીથા હોય એમાંથી બનાવેલી ગોદડી એનું કપડું છે. પુણ્ય પુણ્ય વિવર્જિત પંથ, પુણ્ય ને પાપ એનાથી વિવર્જિત, એનો જ્યાં સ્પર્શ નથી એવો એનો રસ્તો છે. એટલે કે પુણ્ય કરું ને પાપ ટાળો ને એવું બધું કશું નથી, એની રીતે જીવે છે. યોગી યોગ નિયોજિત ચિત્ત, એનું ચિત્ત હંમેશા યોગમાં જ લાગેલું છે ભગવાનમાં. રમતે બાલ ઉન્મત્તવ દેવ, બાળક ઉન્મત્ત વગેરેની જેમ એ રમણ કરે છે. નંદતી નંદતી યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન, એ યોગમાં લાગેલો હોય, ભોગમાં લાગેલો હોય, સંગમાં લાગેલો હોય, સંગ વગરનો હોય, એકલો હોય, જે હોય તે. યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી 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 એવ, એનું ચિત્ત બ્રહ્મમાં રમણ કરી રહ્યું છે, એ આનંદ કરે છે, એ આનંદ કરે છે, એ જ આનંદ કરે છે. બીજો કોઈ આનંદ કરી જ ના શકે. વિષયોના આધાર પર સુખી થતો હોય તો ક્ષણે તુષ્ટા ક્ષણે રુષ્ટા, રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, પછી લીટી યાદ નથી મને. પણ આમ તો સ્ત્રીને માટે વાત છે, પણ બુદ્ધિ પણ ક્ષણમાં ખુશ થાય ને ક્ષણમાં નાખુશ થઈ જાય, રૂઠી જાય, બસ આવું ને આવું જ ચાલ્યા કરે. તો એ ને કે નિચિત આચ્છન્ન, જે મળી ગયું એ પહેરી લેશે. એ ન કે નચિત આશિત, જ્યાંથી જે મળ્યું એ ખાઈ લેશે. યત્ર ક્વચન શાયિષ્યાત સુર મંદિર તરુ મૂલ નિવાસ શૈયા ભૂતલ મજિનમ વાસ સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ કસ્ય સુખમ ન કરોતિ વિરાગ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ. શૈયા સુર મંદિર તરુ મૂલ નિવાસ, સુર મંદિર ભગવાન દેવતાનું મંદિર હોય, તરુ મૂલ કે ઝાડનું મૂળિયું, ઝાડનો નીચેનો જમીન હોય, બસ નિવાસ ત્યાં નિવાસ કરે છે. શૈયા ભૂતલમ ધરતી એની શૈયા છે. અજીનમ વાસ ચામડું એના શરીરનું વસ્ત્ર છે. સર્વ પરિગ્રહ ભોગ ત્યાગ, બધા પરિગ્રહનો પણ ત્યાગ કર્યો છે. અને પરિગ્રહ વગર કોઈ આવીને ભોગ આપી દેતો હોય તો ભોગનો પણ ત્યાગ કર્યો છે. કશે સુખમ ન કરો તે વિરાગ, વાહ કેવી ચિંતા જ નહીં, અને કશી પર પોટલા ઉચકી નહીં જવાના. અહીંથી એક દાડા એક ટંક માટે જવું હોય તો આપણે તો હજાર પોટલા ભરવા પડે, કેટલું ભરણ, કેટલું ખાલવણ, કેટલું બધું કરવું પડે, કોઈ ચિંતા જ નહીં. હા ખાલી લઈને ઉઠીને ચાલવા માંડે બસ. તો એ ન કે નથી દાક્ષન, એ ન કે નથી દાક્ષ, યત્ર ક્વચન શાયિષ્યાત, જ્યાં મળ્યું ત્યાં સુઈ ગયો, જ્યાં મળી રોટી ત્યાં પડે આળોટી નહીં, એવી કહેવત છે. જ્યાં મળી રોટી ત્યાં પડે આળોટી. તમ દેવા બ્રાહ્મણ વિદુ દેવતાઓ અને બ્રાહ્મણ કહેશે. નીચે ભાષ્યોત્કર્ષ દીપિકામાં સંતુષ્ટ એન કેનચિત પ્રારબ્ધવશાત આગતેન શરીર સ્થિતિ હેતુ માત્રેણ સમીચીનેન અસમીચીનેન વા. એટલે એને માટે સારું કપડું આવ્યું હોય કે સારું ખાવાનું આવ્યું હોય કે સારું ના આવ્યું હોય, મીઠાઈ આવી હોય કે ફરસાણ આવ્યું હોય કે ટાળો રોટલો આવ્યો હોય, વસ્ત્ર સુંદર રેશમી સુંવાળ આવ્યા હોય કે પછી પાટલા તૂટા શેરની પડેલા ચીથા આવ્યા હોય, સમીચીને ન અસમીચીને ન વા સમ્યક તુષ્ટ, વસ્તુ સારી હોય કે ખોટી હોય એનો સંતોષ હંમેશા શ્રેષ્ઠ છે. થોડી સારી વસ્તુ હોય તો વધારે સારો હોય, ઓછો સારું હોય તો ઓછો સંતોષ હોય, ખરાબ વસ્તુ હોય તો પછી મોડ ચડાઈને ખાઈ લેજો, શું કરે છો, આવું નવું ભગવાન આપ્યા કરે છે,
आत्मनिवात्मना तुष्ट एनो संतोष एना पर आधारित नहीं, एनो संतोष एना स्वरूप पर आधारित, एटला माटे संतुष्ट छे। पेली वस्तु ऑब्जेक्टिव नीड्स छे, संतोष के सुख सब्जेक्टिव अनुभव छे। जारे वस्तुओनु आवुं अने खावुं पीवुं के कपड़ा पहेरवा ए ऑब्जेक्टिव, पेला वस्त्रो पण ऑब्जेक्ट छे अने आजे पहेरनार छे पण ऑब्जेक्ट छे, ए ऑब्जेक्टिव नीड छे। एटले के विषय लक्ष्य अने आत्मलक्षी। तो आ शरीर ने माटेनी वस्तु होय तो शरीर ने सुखाकारी, शरीर ने सगवड़ साचवशे, ए मने सुखी शा माटे करवुं जोईए एवी कई जरूर नथी कि मारा सुख दुख नो आधार एना उपर होय। शरीर ने मळ्युं तो शरीर सारू चालशे, भाई शरीर सगवड़ मळशे तो सारू चालशे, नथी मळती तो नहीं चाले, तो नसीबे नो आपणे शुं करवाना छीए। एटले समीचीने न असमीचीने न वा सम्यक पुष्ट तत् अतिरिक्त तृष्णा शून्य। અને પછી કે કંઈ આવતીકાલે સારું મળશે, કાલે આને બધે પેલાને ઘેર જઈશું તો મીઠાઈ મળશે, કાલે ત્યાં લગ્ન છે માટે ત્યાં જઈશું। સ્વયં બ્રહ્માત્માનાજી મહારાજ શરૂઆતના જમાનામાં ક્યારેક જૂનાગઢમાં હતા તો કે ત્યાં બધાને ઘેર મેનુ નક્કી હોય, અહીં જ કયા દિવસે કયું બનશે, એટલે કેટલા લોકો, મને આવો પરિચય નથી બહુ, પણ કદાચ બધાના ઘરોમાં આવું હોય પણ શકે કે સોમવારે આની દાળ બને, મંગળવાર પેલી દાળ બને, બુધવારે પેલું બને, ગુરુવારે પેલું બને, એવું કંઈક હશે। એટલે કે જે ભિક્ષા માંગવા જવું હોય તો આપણને ખબર હોય કે આપણે જે વસ્તુ ખાવી એ વસ્તુ આને ઘણા દિવસ બની હશે એટલે પહોંચી જવાનું એ પ્રમાણે। તો ના, આજે મારી ઈચ્છા હોય કે લાડુ ખાવું અને ગયાને મળ્યા સુકા રોટલા, એટલે પછી પાછા આવીને બેસીને વાત કરતા હોય ને એટલે ખબર પડે કે આજે તો જોઈને સુકા રોટલા મળ્યા, બોલ કેટલા જળથી લાડુ તો દેખાતા, પણ અમે વાળો કે લાડુ ખાવો હોય તો પેલાને ઘેર જશે, કાલે ત્યાં બનશે લાડુ, પછી ત્યાં પહોંચી જાય। તો તદતિરિક્ત તૃષ્ણા શૂન્ય, આજે સારું ખોટું જે મળ્યું એમાં સંતોષ છે અને એના સિવાયના માટે તૃષ્ણા નથી કે કંઈ ને આજે ચલાવી લઈશું કાલે મળશે એ પણ નથી। એટલે આ લોકો ભિક્ષા માંગવા જાય, કૃષ્ણાનંદ સ્વામીજી મહારાજ કહે છે કે ભિક્ષા માંગવા જાય ત્યારે બોલવાનું નહીં, કારણ કે તમે બોલતા બોલતા અને સરસ વિદવત્તા આવડા શ્લોકો કાતા કાતા જ્યારે ખબર પડી જાય કે મારા વિદ્વાન લાગે છે, હા તો તમને ભિક્ષા સારી આપે। એટલે તમારે ચૂપચાપ જવાનું, ગીતાના 18 અધ્યાય જતા અને આવતા પાઠ પૂરો કરી નાખવાનો અને ક્યાંય જઈને પરિચય નહીં આપવાનો, ચૂપચાપ જઈને લઈને ભિક્ષા ભોજન પતી ગયો પછી જવાનું અને જે મળે તે લઈને આવવાનું, ગૃહસ્થ પર બોજો નહીં કરવાનો, બધી ચાંચની વસ્તુઓ। શત્રુષા શૂન્ય તદભાવાચ વિષય પ્રાપ્ત્યર્થ વાગ વ્યાપારાદિ વર્જિત હિત્યર્થ, અને આ બધી વસ્તુ તૃષ્ણા વગેરે નથી માટે જ વિષયની પ્રાપ્તિ માટે એને વાણી દ્વારા કોઈને ખુશ કરવાની જરૂર પડતી નથી। તથા જ સ્મૃતિ ઉપર ભાષ્ય કરે કહીએ સ્મૃતિ નીચે ઉદ્ધૃત કરી છે, ઇતિ વાસસ્થાનમપી તસ્ય નિયતમ નાસ્તિ। હા, હવે આગળ ભાષ્યકાર કહે છે કિંચ અનિકેતઃ નિકેતઃ આશ્રયઃ નિવાસઃ નિયતઃ ન વિદ્યતે યસ્ય સહ અયમ અનિકેતઃ અનાગારઃ ઇત્યાદિ સ્મૃત્યંતરાત્। અનિકેતઃ સ્વર મંદિર તરો મૂળ નિવાસઃ, તો મંદિરના ઓટલે કે મંદિરમાં ભગવાનની પાસે કે કંઈક આમ ઝાડની નીચે આમ તેમ સુઈ જાય છે, એટલે નિવાસને માટે પણ નિશ્ચિતતા નથી। નિકેતઃ આશ્રય નિવાસઃ નિયતઃ ન વિદ્યતે યસ્ય સહ અનિકેતઃ, જેનો નિવાસ નિયમ નક્કી નથી એ અનિકેત છે। નીચે અનિકેતઃ નિકેતાશ નિવાસઃ નિયતઃ ન વિદ્યતે યસ્ય સહ સ્વતંત્ર, ન કુણ્યાં નોદકે સંગઃ ન ચૈલે ન ત્રિપુષ્કરે નાગારે નાસને ન અન્ને યસ્ય વિમોક્ષ વિતુષઃ। કોણ મોક્ષ પ્રાપ્ત કરેલો છે જેને કુણ્ય એટલે દિવાલ જોડે આસક્તિ નથી, ઉદકે અમુક તળાવ કે નદી હોય ત્યાં રહેવું એવી આસક્તિ નથી, સંગ્રહ ન ચૈલ એટલે વસ્ત્ર જોડે આસક્તિ નથી, ત્રિપુષ્કરે તો કંઈક ત્રણ નદીઓ હશે કે કશાક, પુષ્કર જામ તો કમળ પણ ખબર નહીં, એની આસક્તિ નથી, ન ઘર એટલે ઘર ઘરની આસક્તિ નથી, ન આસને આ આસન જોઈ એવી આસક્તિ નથી, ન અન્ય આ અન્ન જોઈ એવી આસક્તિ નથી,
જેને આવું છે એ મોક્ષ વિત્ત છે, મોક્ષને જાણનારો છે. પણ આ બધો અઘરું છે એવું થાય ક્યાંથી? તો ભાષ્ય કહે છે સ્થિરમતિ સ્થિર પરમાર્થ વસ્તુ વિષયા મતિ યસ્ય સહ સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નરઃ. કારણ કે મતિ સ્થિર છે માટે આ બધું કરી શકે છે. કઈ મતિ સ્થિર છે? પરમાર્થ વિષય પરમાર્થ વસ્તુ વિષય મતિ યસ્ય સ્થિર સ્થિર. તો પરમાર્થ વસ્તુ એટલે કે હું પૂર્ણ છું, પરિપૂર્ણ બ્રહ્મ છું, અખંડ આનંદ છું. આ વિષયની મતિ જેની સ્થિર છે એવો છે, અને માટે એ બહારની વસ્તુઓ જે છે એની જોડે ચલાવી શકે છે, ચલાવી શકે છે. ઇટ ડઝન્ટ મેટર ટુ હિમ. હવે આપણને તો હંમેશા જ મેટર કરતું હોય એટલે દાખલો કે નાખો. પણ એક દાખલો મને યાદ આવે છે કે બે સ્ત્રીઓને પહેલું છોકરું જન્મે ને એ ના હોય ત્યારે બહુ ચીવટ પડે, બહુ કચકચ, એટલે એને ગંદુ ના જ તમે કશું ગંદુ ના જોઈએ. પણ એક છોકરો જન્મે વધારે 100 વાર 10 વાર નહીં 100 વાર અહીંયા કર્યું ત્યાં પેલું કર્યું અને પછી એ પગથી આમ કરી નાખે. અમે જોયું છે 1000 વાર કપડાં બદલવાના, 1000 વાર પેલું, કારણ કે પહેલા પ્લાસ્ટિકની ચડનીઓ નહોતી ને એટલે. અત્યારે આ દૂષણ એવું ભયંકર છે કે નાનો જન્મેલો છોકરો એને લોકો પ્લાસ્ટિક પહેરાવે છે. હા, મને તો સમજમાં જ નથી આવતું કે તમે તમારા છોકરાના હાથમાં પડશો ને તમારા છોકરા તમે પ્લાસ્ટિકના ડોચા પહેરાવીને ઉડાઈ રાખશે તો ગમશે? જો એવું ના કરવું ઈચ્છો પ્લાસ્ટિકનો ના પહેરાવશો. ખરેખર મને સમજ નથી પડતી કે તમે મા શેને માટે થાવ છો? આપણા બાળકનો છેરવાની કે બાળકને સાફ કરવાની કે બાળકના કપડાં બદલાવવાની કે બાળકને માટે 5-15 ડોચા લઈને ફરવાની તૈયારી ના હોય તો તમે લગ્ન શું કામ કર્યું ને માં શું કામ બન્યા? માં બનવું એટલે આ બધી તૈયારી રાખવી જ પડે. પહેલાની છોકરીઓ તો ધન્ય હતી કે મારે કેમ એમ કીધું પેલી આપણા માતા પિતાને બહુ નમોમાં એક કવિતા છે કે બધાની જેમ મારે ઘેર પણ ભાઈ ધજાઓ લટકવા માંડી છે, મારું બાળક આવ્યું છે. તો ગૌરવ છે માને કે મારું બાળક છે. એટલે આ ભયંકર વસ્તુઓ છે. મારે એ પણ ધ્યાનમાં આવ્યું એટલે પેલી હોટ વોટર બેગ અને પછી આપણે હીટિંગ પેડ, પછી એના પણ પછી કંઈક મને કોઈ આપ્યું છે એ વસ્તુ શી છે, અંદર કંઈક જેલ જેવું છે અને એને હીટ ગરમ થાય છે ને ડેટ ઇઝ સમથિંગ. પણ આપણા સૂકા ભીના શેખ આવા હતા કે ભઠ્ઠી પર લોઢી ગરમ કરતી હતી બા, અને એ લોઢી પર લૂંચા કપડાના કરી કરીને આપણે શેક કરતી હતી. અને ભીનો શેક ભીના પાણીમાં ટુવાલને, ગરમ પાણીમાં ટુવાલને બોળીને નીચોવીને એ, તો જો એનાથી જે અસર થાય છે ને હીટિંગ પેડથી નથી થતી. હા, એટલે ટુવાલમાંથી જરૂર પડે ગરમ પાણી બધું નીચોવી નાખે તો અંદર શરીરમાં જાય છે અને એ કામ કરે છે, હીટિંગ પેડ કામ નથી કરતું. એટલે આપણે ગરમી રિપ્લેસ કરી પણ પેલી અસર છૂટી ગઈ એ ભૂલી ગયા આપણે. એ સંજોગોમાં મને એમ થયું કે આ તેલ બહુ છે, આ વસ્તુ તો કંઈક છિદ્રવાળી છે, પ્લાસ્ટિક ચાલે કે નહીં? મેં પૂછ્યું નથી પણ મેં પછી મારા માનમાં જાતે વિચાર્યું કે પ્લાસ્ટિક તો પ્લાસ્ટિકથી આની અંદર એરેશન બંધ થઈ જશે, હવાની અવર જવર ને બધું બંધ થઈ જશે. પ્લાસ્ટિક આપણે કપડાં બચાવશે તેલના ડાઘાથી, પણ એનાથી માથાને જે તમે સારું કરવા માંગો તે બગાડી આપશે, એટલે પ્લાસ્ટિક ના ચાલે. તો આપણે પેલા નાના બાળકને બિચારાને પ્લાસ્ટિક પહેરાવી દઈએ કેટલી બધી ખતરનાક. ખરેખર આપણે પોતે જે બાળક માટે મહેનત કરીએ છીએ અને ઉછેરીએ છીએ એ બાળકને આપણે સાથે કરીને કેટલી મુશ્કેલી મૂકીએ છીએ. અને માને ના સમજાય ત્યારે તો કોની આશા રાખવી? બીજી કોઈ જગ્યાએ તમે આશા રાખી જ ના શકો એ સમજી શકે. માતા જ્યારે આવી ચિંતા ના કરી શકે. પણ આ ગંદકીની વાત કરવી હોય તો આમે જોયું કે પહેલાના જમાના પ્લાસ્ટિકને ચડીઓ ના પહેરાવે, એ પેલો આખો દાડો ભીનું કરે આજ કરે ને એક અંધો ખાવો ને ભીનું કરું, ખાવાનું ભીનું કરું, આટલું જ કામ એને, ઊંઘી જવું. આ તો ચાલુ બંને વસ્તુની ઊંઘમાં ચાલુ હોય, ખાધા એ કરે ભીનું એ કર્યા કરે. તો પછી પેલી માને વાંધો નહીં, પછી એ જરા તો છોકરા વાંધો નહીં એટલે આમ પગ જાતે થઈ જાય. એટલે
આપણા મનમાં શેનું ચાલે છે, સ્થિરમદેહી સ્થિરા પરમાર્થ વસ્તુ શેમાં, એટલે આપણા મનમાં જો નાની મોટી વસ્તુથી વ્યથિત ના થવું અને સ્થિર આ સ્થિરમતી જોડે કોઈ રીતે મેશ થતો દાખલો નથી, પણ છતાં આપણે નક્કી કર્યું કે આ વસ્તુમાંથી મોટું દુઃખી થવા જેવું કે ગંદુ લગાડવા જેવું નથી તો ગંદુ ના લાગે. અને જો કોઈનું છોકરું કરે ને કોઈના છોકરાને તમે તમારા ઘરમાં ઉભી ન કરશો ને એની મારે પગ ફેરવી કાઢે એવું જોયું તો ખલાસ, તો આપણે એને લઈ આપીએ પોતું, ને તો કઈ એક્ઝામ ભેણે છે લઈ આવીએ તે પોતું કરના એનું છોકરું છે ને. તો સ્થિરામતી આપણું મન જ્યારે આપણે એનાથી વિક્ષિપ્ત ન થવા માટે ટેવ્યું છે ને તો એ વિક્ષિપ્ત નહીં થાય, આપણે થવા દેશું તો વિક્ષિપ્ત થશે. અહીં પરમાર્થ વસ્તુ વિષયામતી પરમાર્થ તત્વ મારી પૂર્ણતા વિશેનો નિશ્ચય જ્યારે મારો સ્પષ્ટ છે ત્યારે આ વસ્તુઓ મને સ્પર્શ કરતી જ નથી. વાસ્તવમાં સુખ દુઃખ કે માન અપમાન કે નિંદા સ્તુતિ કે બાકીની બધી જ વસ્તુઓ છે એ બધી વસ્તુઓ મુખ્યત્વે મારા અહંકારમાં જ વધારો કે ઘટાડો કરે છે. ભલે લાગતું એવું હોય કે ઠંડી લાગે છે, લાગે એવું કે ગરમી લાગે છે ને આમ તેમ, પણ દરેકે દરેક વસ્તુ મને મારા અહંકારની મૂલવણીમાં જ વિચલિત કર્યા કરે છે. ક્યારેક મને લાગે કે વળશે આપણે કંઈક છીએ, તરત બીજી મિનિટ ઘડી લાગે આપણને કે જો ને આપણી કંઈ કદર જ નથી, આપણો કોઈ ભાવ પૂછાતો નથી, આપણી સામે કોઈ જોતું જ નથી. એમાં આપણી સામે ના જોવે એની ખબર ઓછી પડે, પેલાની સામે જોવે ને એટલે ખબર પડે, પેલાની સામે જોવે જ પણ જોયું આપણી સામે જોતા નથી. આ બધી વસ્તુઓ અહંકાર પર ભયંકર ઘા કરે છે અને એ અહંકાર સતત અને સતત તીડ્યા છે. બિચારો પોતે જ દુઃખી થાય, લોકોને દુઃખી કરવાનો છે, અહંકાર પોતે જ દુઃખી થયા કરે છે. એટલે જ્યાં સુધી અહંકાર પોતે પોતાના પૂર્ણ સ્વરૂપને નહીં જાણે ત્યાં સુધી આ બધામાંથી મુક્ત થવાનો મૂલ્ય તરીકે પ્રયાસ તો જોકે કરવો જ પડે, એ સિવાય થવાનું નથી. અને પ્રયાસ કરવો પડે પણ એબ્સોલ્યુટ સેન્સમાં, જે સાચે સાચ પૂરેપૂરા અર્થમાં વસ્તુઓ ત્યારે જ થઈ શકશે જ્યારે મને મારા સ્વરૂપનો પરમાર્થ સ્વરૂપનો હું અપરોક્ષ અનુભવ સ્વરૂપ છું. આ નિશ્ચય જન્મે અનુભવ મારું સ્વરૂપ છે, મારે અનુભવ કરવાનો નથી, અપરોક્ષ જ છું હું, જે છું એ જ અનુભવ સ્વરૂપ છે, હું જે છું એ જ પૂર્ણ છું, હું જે છું એ જ આનંદ છું. માત્ર નિશ્ચય જ નહીં, નિશ્ચય તો માહિતી કરતા થોડો ઊંચો ખરો પણ છતાં એ જ્ઞાન તો નથી, એ અપરોક્ષ અનુભવ કે અપરોક્ષ જ્ઞાન મારે પ્રાપ્ત કરવું જ જોઈએ. અને એ થાય ત્યારે પછી આમાંથી હું આ બધી વસ્તુઓથી વિચલિત થવામાંથી મુક્ત થઈ શકું. આ મને પ્રિય છે. હવે આગળ ભાષ્ય વાંચીએ. અદ્વેષ્ટા સર્વભૂતાનામ ઇત્યાદિનામ અક્ષરસ્ય ઉપાસકાનામ નિવૃત્ત સર્વૈષણાનામ સંન્યાસીનામ પરમાર્થ જ્ઞાન નિષ્ઠાનામ ધર્મજાતમ પ્રક્રાંતમ ઉપસંહ્રિયતે. અદ્વેષ્ટા સર્વભૂતાનામથી શરૂ કરીને અહીં સુધી અક્ષરના ઉપાસકો જેમની ઈષ્ણાઓ બધી દૂર થઈ ગઈ છે, જે સંન્યાસીઓ છે અને પરમાર્થ જ્ઞાનમાં જે નિષ્ઠ છે, એમને માટે જે ધર્મ સમૂહ કે એમના જે લક્ષણો છે શરૂ કર્યા હતા એનો હવે ઉપસંહાર 20મા શ્લોકમાં કરે છે. હે તો ધર્મ્યામૃતમિદમ યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાનામત્પરમાઃ ભક્તાસ્તેતીવ મે પ્રિયાઃ. ભાષ્યકાર કહે છે, હેતુ સંન્યાસિનઃ ધર્મ્યામૃતમ ધર્માત અનપેતમ ધર્મ્યમ ચ તત અમૃતમ તદમૃતત્વ હેતુત્વાત ઇદમ યથોક્તમ અદ્વેષ્ટા સર્વભૂતાનામ ઇત્યાદિના પર્યુપાસતે અનુતિષ્ઠંતે
श्रद्धाना संतः मत्परमाः यथोक्तः अहम् अक्षरात्मा परमः निरुतशयागतिः येषां ते मत्परमाः मद्भक्ताश्च उत्तमां परमार्थज्ञानलक्षणां भक्तिम् आश्रिताः ते अतीव मे प्रियाः। ये तो सन्यासी नह, परंतु जो सन्यासियों आ धर्म अमृत ले धर्म ने अनुसरी ने छे अने अमृत छे। ए केम अमृत छे? अमृतत्व हेतुत्वात्, कारण के अमृतत्व प्राप्त करावाने माटेनु साधन छे। तेथी इदम यथोक्तम अमृत अद्वेष्ट असर, क्यों अमृत? तो के अद्वेष्ट असर भूतानां के शुरू करे छेल्लो परियो पास थे गयो त्यां सुधी ना अनुतिष्ठन्ति अनुष्ठान करे छे। श्रद्धदानः संतः, एटला माटे कहू के अर्जुन पण आनो अनुष्ठान करीने अक्षरनो उपासक थई शके छे, सन्यासी ज्ञानी थई शके छे। एटला माटे अने माटे श्रद्धदानः संतः मारा माउ छे नहीं, पण श्रद्धापूर्वक हूँ करू छु कारण के मारे ज्ञानी थवू छे। तो श्रद्धदानः संतः आगळ कहू के श्रद्धाथी उपसंपक्रम कर्यो अध्यायनो, श्रद्धाथी उपसंहार कर्यो। आगळ पर पहला बीजा श्लोक नी अंदर भगवाने शुरुआत करी हती, श्रद्धया परिरूपेताः तेमे युक्त तमामताः। तो श्रद्धाथी शुरुआत उपक्रम हतो, श्रद्धाथी उपसंहार छे अध्यायनो, भगवानना उपदेशनो। श्रद्धावाळा थईने मत परमाः यथोक्तः अहम, मारामां परायण थईने केवो हूँ? अहम अक्षरात्मा परमः, हूँ अक्षरात्मा जे परम श्रेष्ठ छू। એ જેમની નિરતિશય ગતિ છે, જેમને જીવન બીજું કોઈ વસ્તુમાં રસ જ નથી, એમને એક જ મેળવવાની કે પ્રાપ્ત કરવાની વસ્તુ છે, જે હું છું વાસુદેવ પરમ અક્ષર તે મત પરમાહા, અને પાછા મત ભક્તાશ્ચ મારા ભક્તો પણ છે। ઉત્તમા પરમાર્થ જ્ઞાન લક્ષણમ ભક્તિમ આશ્રિતા, પરમાર્થ જ્ઞાન જેનું લક્ષણ છે, એ ભક્તિ જેમણે સ્વીકારી છે તે મેં અતિવ પ્રિય, એ મને અત્યંત પ્રિય છે। प्रियो विज्ञानिनोत्यर्थम् इति यत्सूचितम् तद्व्याख्याय इह उपसंहृतम् भक्तास्तेतीव मे प्रियाः इति। प्रियो विज्ञानिनोत्यर्थम् अहम् सच मम प्रियः, ए जे आगळ कह्युं हतुं त्यां जेनुं सूचन कर्युं हतुं एने अहीं आखी व्याख्या करवामां आवी, અને ઉપસંહાર કરતા કયો ભક્તા સ્થિતિઓ મેં પ્રિયા હતી, એનો ઉપસંહાર આ શબ્દોથી કરવામાં આવ્યો। અમૃતત્વ સાધન અથવા અમૃતમ તો સ્વરૂપ, સ્વરૂપથી અમૃત નથી। આ સાધનો જે કયા છે એ સ્વરૂપમાં અમૃત નથી, અમૃતત્વનું સાધન છે। કેમ એવું કહે છે? એટલા માટે કે કષ્ટાત્મક અથવા સાધન જાતા છે, સાધન કરવામાં કષ્ટ પડે છે, એટલે અમૃત સ્વરૂપ જ હોત તો કષ્ટ ના પડતું હોત। સાધન કરવામાં કષ્ટ છે, અમૃતની પ્રાપ્તિ કરાવનારું છે, માટે અમૃત કહ્યું છે। યસ્માત ધર્મ્યામૃતમ ઇદમ યથોક્તમ અનુતિષ્ઠન ભગવતઃ વિષ્ણોઃ પરમેશ્વરસ્ય અતીવ મે પ્રિયો ભવતિ તસ્માત ઇદમ ધર્મ્યામૃતમ મુમુક્ષુણા યત્નતઃ અનુષ્ઠેયમ વિષ્ણોઃ પ્રિયમ પરમ ધામ જિગમિષુણા ઇતિ વાક્યાર્થઃ। ભાષ્યકાર મહારાજ પાછા મોર ઓફ ધ લેસન કાઢ્યા થશે, એમાં શીખવાનું શું પણ ને, એટલે આપણે શું કરવાનું? આ બારમો અધ્યાય ભણ્યા આપો, એમાં આપણે શું કરવાનું? એટલે ભાષ્યકાર પાછા લખી આપે છે, યસ્મા ઇદમ ધર્મ્યામૃતમ, કારણ કે આ ધર્મ અમૃત જે છે એટલે અમૃતત્વની પ્રાપ્તિનું સાધન છે આ મૂલ્ય। યથોક્તમ જે હમણાં કહેવાઈ ગયું, અનુતિષ્ઠન એનો અનુષ્ઠાન કરતો ભગવત વિષ્ણો, વિષ્ણુ કઈ ભક્તિ છે એ નથી આવતા આપણને, ઓકે ષષ્ઠી છે। તો ભગવત વિષ્ણો, ભગવાન વિષ્ણુ બંને ષષ્ઠી એક વચન છે। પરમેશ્વર સે આવડે છે,
भगवत विष्णु परमेश्वर से आ बदा सामान्य है। भगवान विष्णु परमेश्वर ना एटले के मारा अने तुम को बात करो छो कि मैं मारी बात करो छो मैं अतिव प्रिया प्रिय भवती जी आ करे ने मैं बहु भालो लगे तस्मात आओ कही कही मस्का मारी आपने कि निंदा स्तुति में ना पड़वे स्तुति करे मस्का मरिया करे शू करे भगवान अखड़ो खुशामत करे भक्तों की कि तुम आ करो मैंने बहु गमशो हाँ चल कर जो कई नहीं खोटू ना लगाड़ी शो करो अपमान करो कशो वाधो नहीं अपने तो तुल्य निंदा स्तुति मोपी थाना संतुष्ट रहू आम करीने खुशामत कर मस्का मारी भगवान इच्छे कि आपने समत तो प्राप्त करिए नानी नानी वस्तु में विचलित ना थई जाइए। मैं अतिव प्रिय भवती कारण के आवशे तस्मात माटे इदम धर्म अमृतम आ धर्म अमृत छे ते मुमुक्षुणा अने पछी जिगम परमधाम जिगमिषुणा ए पाछो छेल्ले छे एटले जिगमिषुणा मुमुक्षुणा जिगमिषुणा ने गंतुम इच्छु जवानी इच्छा वालों क्या जवानी विष्णु प्रियम परम धाम जिगमिषुणा विष्णु प्रिय परम धाम आ धाम कई विभक्ति होवी जो तमने आवड़ती नहीं कई विभक्ति होवी जो गत्यर्थक धातु द्वितीया जे जवान होने द्वितीय आए प्रियम परम तो आवड़े द्वितीय से परम धाम पर द्वितीय से प्रियम परम धाम जिगमिषुणा भगवान प्रिय जो परम धाम से त्या जवानी इच्छा वाला मुमुक्षुए यत्नतः अनुष्ठेयम् प्रयत्नपूर्वक अनुष्ठान करव जो इति वाक्यार्थ आ आखा बदा जो श्लोक कहो अर्थ एव छे कि तमारे जो जव हो भगवान ने घेर तो नहीं जव पण भगवान परम धाम में परम धाम यद गत्वा निवर्तन्ते तद धाम परमम मम एवं परम धाम में जो जव हो पाछू ना आवो हो तो आ साधनों अनुष्ठान करव जो तदेव सोपाधि पर ब्रह्म अभिज्ञान परिपाक निरुपाधिक ब्रह्म अनुसंधान छंददान से अद्विश्रुत्वादि धर्म विशिष्ट से मुख्य अधिकारिण श्रवण मनन निध्यासना आवर्तयत वेदांत वाक्यार्थ तत्व साक्षात्कार संभवात एले साधक सोपाधिक ब्रह्म ध्यान शुरू करे और पछी एमांथी निरुपाधिक ब्रह्म अनुसंधान करे एमांथी अद्विष्टत्वादि धर्म विशिष्ट धर्म वालों थाय मुख्य अधिकारी बने आ बारमो अध्याय तो ईश्वर थी भिन्न एवं जो समझना सोपाधिक ईश्वर की उपासना करना एने माटे हतो ने एटले के छे कि सोपाधिक ब्रह्म नो जो उपासना करना छे ए निरुपाधिक ब्रह्म अनुसंधान करते हुए अद्विष्टत्वादि धर्म धरावे एना द्वारा मुख्य अधिकारी बने अने श्रवण मनन निधिध्यासन करे अने वेदांतना वाक्यना अर्थना तत्वनो साक्षात्कार करे ए संभवित छे। माटे शुं माटे आ मूल्योनो पालन करवानो गंभीर प्रयत्न करवो जोईए आवो ए कहेवा मांगे छे अने आम बारमा अध्यायनुं समापन थाय छे। એટલે શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય અને પૂજ્યપાદ શ્રી શ્રીમદ આચાર્ય શ્રી શંકર ભગવતા કૃતૌ શ્રીમદ ભગવદ્ ગીતા ભાષ્ય ભક્તિયોગો નામ દ્વાદશોધ્યાયઃ ઓમ તત્સત એટલે શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે श्रीकृष्णार्जुन संवादे भक्तयोगो नाम द्वादशोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः हरिः ॐ ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणं सूत्रपाद
कृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणा मूर्तये नमः। ॐ शांति शांति शांति। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।